નમસ્કાર. રાંધણિયાનો મોટો ધમાકો. હાલમાં તમામ મંત્રીઓને કોઈ નિધિ વિષયક નિર્ણયો નથી લેવામાં આપવામાં આવેલ સૂચના બાદથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર લોકસભા ચૂંટણીમાં જે રીતે ખાસ રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનના છાંટા સમગ્ર રાજ્યમાં જોવા મળ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને કોઈ ક્ષત્રિય ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. એવામાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું યાદીમાં નામ આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ જામનગર ગ્રામીણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને સ્વસ્થના કારણે આરામ આપી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. જયેશ રાંધણિયા, જેની સ્થાનિક લેવલ પર બહુ સારી પકડ છે અને ઇફકોના ડિરેક્ટર પણ છે, આ રણનીતિના આધારે તેને ફરીથી દાદાની સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી વાત ચાલી રહી છે. પણ એ ચોક્કસથી જણાવવાનું છે કે રાજ્ય સરકારના કેબિનેટ વિસ્તરણમાં કેટલીક જગ્યા પર સરપ્રાઈઝ મળશે તો કોઈ જગ્યાએ રાજકીય કમિટમેન્ટ પૂરા થશે. ધન્યવાદ. જય હિન્દ.